હેલો એવરીવન, વેલકમ બેક ટુ કેડી એકેડેમી. આજે આપણે ધોરણ 9 ગુજરાતી મીડિયમ પાઠ 16ની વાત કરીશું, કુદરતી, જે લાભશંકર ઠાકર દ્વારા લખાયેલ છે. લાભશંકર જાદવજી ઠાકર પુનવર્સુનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના સેડલા ગામે થયો હતો. તેમનો વ્યવસાય આયુર્વેદના વૈદ્ય તરીકેનો હતો, એટલે કે જે રીતે આપણે દવા લેવા માટે હોસ્પિટલમાં જતા હોઈએ અને ડૉક્ટર આપણને દવા છે એ દેતા હોય, એ જ રીતે આયુર્વેદની અંદર જે દવા દેવાનું કામ કરે છે તેને વૈદ્ય કહેવામાં આવે છે. વહી જતી પાછળ રમ્ય ઘોષા, માણસની વાત, બૂમ કાગળમાં કોરા, મારા નામને દરવાજે, લગરો, ટેવ, રમત વગેરે તેમના મહત્વપૂર્ણ કાવ્ય સંગ્રહો છે. એ ઉંદર અને જદુનાથ, પીળું ગુલાબ અને હું તેમના મહત્વના નાટકો છે. મરી જવાની સજા, મરી જવાની મજા, બાથટબમાં માછલી તેમના મહત્વના એકાંકી સંગ્રહો છે. મારી બા અને બાપા વિશે મહત્વના નોંધપાત્ર ચરિત્રો છે. અકસ્માત, કોણ, ચમક ચાલીસા, લીલા સાગર, કુહુ કુહુ બોલે કોયલિયા તેમની પ્રયોગશીલ નવલકથાઓ છે. નિબંધ, બાળ સાહિત્ય અને આયુર્વેદના લેખનમાં પણ તેમનું પ્રદાન છે. તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક એનાયત થયો છે. તો લાભશંકર ઠાકર એમનું ઉપનામ પુનવસુ છે, જે સુરેન્દ્રનગર જિલ્લાના સેડલા ગામે જન્મેલા છે. વ્યવસાય માટે તે આયુર્વેદના વૈદ્ય તરીકે જાણીતા હતા. તેમણે ઘણી બધી નવલકથાઓ, નાટકો, ચરિત્ર નિબંધો આપેલ છે. નિબંધ, બાળ સાહિત્ય અને આયુર્વેદના લેખનમાં પણ તેમનું પ્રદાન છે અને તેમને રણજીતરામ સુવર્ણચંદ્રક પણ એનાયત કરાયેલો છે. કુદરતી એક એકાંકી છે. એક જ અંકની અંદર આખે આખું લખાઈ જતું નાટક એટલે એકાંકી. લાભશંકર ઠાકરના મરી જવાની મજા એકાંકી સંગ્રહમાંથી લેવામાં આવેલ છે. એકાંકીનું મુખ્ય પાત્ર બાબુ અચાનક મૃત્યુ પામે છે ને સાંજે પાછું જીવતો થાય છે, ત્યારે આસપાસના સગા સંબંધીઓને એના એક દિવસના સ્વર્ગ ગમનના અનુભવો કહે છે કે જ્યારે હું એક દિવસ માટે મૃત્યુ પામ્યો ત્યારનો અનુભવ, ત્યારનો એક્સપિરિયન્સ તે શેર કરે છે. સવારે પેશાબ કરવા જતાં અચાનક જ એનાથી એક કીડી બચાવવાનું પુણ્ય થઈ જાય છે. એથી બાબુ એક દિવસ સ્વર્ગમાં પસાર કરી હજી આયુષ્ય બાકી હોવાથી પૃથ્વી લોક પર પાછો આવે છે. આવીને બધાને સ્વર્ગમાં રહેતા દેવલા અને ઇન્દ્રરાજાની વાતો કરે છે કે ત્યાં રહેતા દેવ દેવીઓ, ઇન્દ્રરાજા એમની બધાની વાતો કરે છે. એકાંકીમાં લેખકે કુદરતી રીતે થતા કામનો મહિમા વર્ણવ્યો છે કે જે કામ કુદરત દ્વારા થયેલું છે અને તેની પણ ઘણી બધી મહત્વતા છે. એ જ પુણ્ય કાર્ય છે એ સૂચવ્યું છે. નાટકનો આ ધ્વનિ હળવાશથી મરમાળી રીતે, નાટ્યાત્મક રીતે લેખકે પ્રગટ કર્યો છે. આ એકાંકીની અંદર પાત્રોમાં હરિલાલ છે, ચંદુ, કૃપાશંકર, કાશી, બાબુ, પાંચ પાત્રો છે. ઠાઠડી એટલે કે જે વ્યક્તિ કોઈ ગુજરી જાય છે અને એને લાકડાના આ રીતે ગોઠવેલા, જે બાંબુના બનાવેલા એક રૂપે બનાવેલું એક લાકડાનું એવું રચના હોય છે જેને ઠાઠડી કહે છે, જેના ઉપર વ્યક્તિને છે એ સુવડાવી અને એની અંતિમ ક્રિયા કરવામાં આવે છે અને ત્યાંથી એને સ્મશાને લઈ જવામાં આવે છે. પાસે બાબુના શરીરને ગોઠવતા ગોઠવતા હરિલાલ છડી મરે છે કે અરે રે, આ બધું તે શું થઈ ગયું. હરિલાલ, એલા ઊભા રહો, ઊભા રહો સબૂર, આ બાબુડો તો જીવતો છે, આ જુઓ એની આંખના પોપચા હલે છે, કે આ બાબુ છે ને એને તમે ત્યાં લઈ ના જાઓ, એ તો જીવતો છે, જો એની આંખના પોપચા હલે છે એટલે આંખની જે પાપણ હોય છે એ હલતી દેખાય છે. ચંદુ, હરી કાકા,
આ એના હોઠ પણ ફફડે છે કે એના હોઠ પણ છે એ આમાં ક્રમલિંગ થાય છે, ફલતા દેખાય છે. જુઓ મોટેથી, એલા બાબુ જીવે છે, રોવાનું બંધ કરો. બહારથી સંભળાતો બૈરાનો રો કકળનો અવાજ બંધ થાય છે, કારણ કે ઘરમાં કોઈ વ્યક્તિ ગુજરી જાય છે ત્યારે રો કકળ તો સહજ થવાની જ છે. બૈરાઓ છે એ મોટે ભાગે જોરથી રો કકળ કરે છે, એ અવાજ પણ બંધ થાય છે. વિખરાયેલા વાળ અને સૂજેલી આંખોવાળા બાબુના પિતા કૃપાશંકર આવે છે. કૃપાશંકર કહે, મારો બાબુ જીવે છે, હે ભગવાન. હરિલાલ બાબુની નાડી જુએ છે, નાડી એટલે કે જે આપણા હાથ પાસે જે નસ હોય તે, કે જેનાથી આપણા હૃદયના ધબકારા ખબર પડે. આ જુઓ, એની નાડીના ધબકારા હાલે છે, એની એટલે કે તેની તેની નાડીના ધબકારા હજી પણ ચાલે છે. બાજુમાં પડેલી નાડાછોડીનો કકડો બાબુના નાક પાસે રાખે છે. નાડાછોડી એટલે કે જે તમને લાલ લીલા પીળા કલરની તમને મિક્સ કલરની જોવા મળશે, અને વધારે પડતા જ્યારે હવનના કાર્ય હોય, પૂજા પાઠ થતો હોય ત્યારે નાડાછોડી છે એ બધા જ હાથમાં બાંધતા હોય છે. આ એના શ્વાસ હાલે, કે જુઓ તો ખરે ને, શ્વાસ પણ ચાલે છે. શ્વાસથી નાડાછડીનો છેડો આગુ પાછો થાય છે. કૃપાશંકર કહે, બાબુના માથા પર હાથ મૂકી કહે છે, બાબુ બેટા આ બધું શું થઈ ગયું? ગયું એટલે કે ગયું, કે આ બધું શું થઈ ગયું? ચંદુ કહે, હવે રોવાનું બંધ કરો ફુવા, બધા શાંતિ રાખો. એનો જીવમાં જીવ આવી રહ્યો છે, એનો એટલે કે તેનો તેનો જીવમાં જીવ આવી રહ્યો છે. કકડાટ કરશો તો એ મૂંઝાઈ જશે. હરિલાલ કહે, હા મોટા ભાઈ, એટલે કે હા મોટા ભાઈ. રોવાનું બંધ કરો અને ચંદુ જરા પંખો લાવતો. ચંદુ ઊભો થઈ બારણા પાસે જઈ છે. અરે કાશીફાઈ, ક્યાં ગયા? આપણો બાબુ તો જીવે છે, પંખો લાવો ઝટ ઝટ, એટલે ફટાફટ જલ્દી. ક્યાં ગયા એટલે કે ક્યાં ગયા છે? કાશી પ્રવેશે છે, કાળા કપડાં પહેરતા છે. કાશી કહે, શું કીધું ચંદુ? એટલે કાશી છે એના ફઈ છે, ફૂઈ કે ફઈ કે ફઈ બાકી. બાબુ જીવે છે, મારો દીકરો, મારો દીકરો, મારો સાત ખોટનો બાબુડો. એટલે કે પહેલાં છે એ દીકરીઓ ઉપર જ્યારે દીકરો જન્મતો હોય છે ત્યારે એમ કહે છે કે આ ખોટનું હોય છે, કે જેનાથી એ બાળકનું આયુષ્ય ઘણું ચાલે. ચંદુ કહે, હવે રાડું નાખો માફઈ, કહું છું પંખો લાવો ઝટ, ફટાફટ પંખો લાવો. જરા હવા નાખીએ તો એના જીવને શાંતિ વળે, કે જરા હવા એને પડશે તો એને એના જીવને થોડી વાર શાંતિ પડશે. કાશી પંખો શોધીને પાસે જઈને બાબુને હવા નાખે છે અને હરખના આંસુ લૂછે છે. હરખના એટલે જે ખુશીના આંસુ છે એને એ લૂએ છે. હરિલાલ કહે, પંખો લઈને તમે હવે આઘા બેહો, અને ચંદુ મોટા ભાઈ આને હવે અહીંથી ઉપાડી ખાટલામાં સુવાડો. હાલો, ઠાટડી પરથી ઉચકીને બાબુને ખાટલામાં સુવડાવે છે. હરિલાલ પંખો નાખે છે, ઠાટડી વગેરે વસ્તુઓ બતાવીને કે જો આ ઠાટડી છે, પછી આ બીજી બધી વસ્તુ છે કે જે હમણાં તને સ્મશાનમાં લઈ જવાના હતા. એટલે અહીં કહે છે કે આઘા બેસ, એટલે કે દૂર બેસ, દૂર જઈને બેસ. અને ચંદુ મોટા ભાઈ હવે ફટાફટ અહીંથી ખાટલો છે એમાં તેને સુવડાવો. એટલે આ બધો ડામચીઓ બહાર કાઢો, કે આ બધું છે ને એને પહેલાં સૌથી પહેલાં તો અહીંથી ખસેડો. ઘરમાં બધા એક નંબરના મૂર્ખ ભેગા થયા છે, કે બધા મૂર્ખાઓની તો કોઈ કમી જ નથી અહીંયા, મૂર્ખના સરદાર બધા ભેગા થઈ ગયા છે. માણહ મરેલો છે કે જીવતો છે એનું કોઈને ભાન રહેતું નથી, એટલે કે માણસ જીવતો છે કે મરેલો છે એની કોઈને ખબર પડતી નથી. ચંદુ તથા બીજા ઠાઠડી નાળિયેર વગેરે ત્યાંથી ખસેડે છે. કૃપાશંકર કહે, લાવ નાખો. હરિભાઈ તું થાકી જઈશ, પંખાને લેવા હાથ લંબાવે છે. હરિલાલ કહે, તમે બેહો તો હવે છાના માના, તમે હવે શાંતિથી બેસો, એક સાઈડ ચલો,
તમારામાં તે કંઈ અક્કલ છે કે તમારામાં પણ કાંઈ દિમાગ જેવું કંઈ છે કે નહીં એમ? એ તો સારું થયું કે મારું ધ્યાન ગયું, નહીં તો તમે ભેગા બધા ભેગા થઈને આને ફૂંકી જ મારત. એટલે કે તમે જો આ મારું ધ્યાન ના ગયું હોત ને ત્યાં, તો તમને ખબર પડત કે આ છોકરો હમણાં હમણાં શમશાને પહોંચી ગયો હોત અને ત્યાંને ત્યાંને મારી નાખત. કૃપાશંકર કહે, અરે પણ પરસોત્તમ ડાક્ટરે તપાસ કરીને કીધું કે કાકા ગંગા જળ લાવો. ડાક્ટરે જાતે જ બાબુના મોઢામાં ચમચી ભરીને રેડ્યું હતું. પૂછ તારી ભાભીને કે એણે નહોતું એવી રીતે કર્યું, ડૉક્ટરે જ સામેથી પરસોત્તમ ડૉક્ટરે જ કીધું હતું કે ભાઈ આને હવે ગંગા જળ આપો, અને એણે જ રેડ્યું હતું. હરિલાલ કહે, હવે એ પસા ડાક્ટરની વાત જવા દો ને, કે હવે એ અત્યારે તો તમે હાલ છે ને હમણાં એ ડૉક્ટરની વાત છે એ તમે હાલ પૂરતી રહેવા દો. 3 સાલ પહેલો ચમન ચક્કી માંદો પડેલો, એ બિચારો નવેરીમાં મૂતરવા બેઠેલો. આ ડાક્ટરે આવતા વેત જ ઓસરીમાં ચમનનો ડોહો સૂતેલો તે એને ઇન્જેક્શન ફટકારી દીધું. ડોહો તો ભાઈ રાડ્યું નાખે રાડ્યું. એટલે એ છે એ નવેરી, એટલે કે જે ચોકડી હોય એમાં પહેલા જમાનામાં તો વોશરૂમ ને બધી ફેસિલિટી નથી, તો ચમન ચક્કી તો માંદો પડ્યો હતો, અને માંદો પડ્યો અને એને બાથરૂમ લાગી, એટલે મૂતરવા બેઠો. એ બાથરૂમ લાગી તો સ્વાભાવિક છે કે હવે એને જવું તો પડે જ, એટલે એ ત્યાં ગયો. આ ડાક્ટર આવતા વેત જ ઓસરીની અંદર જોયું કે ભાઈ અહીંયા એક ચમનનો ડોસો હતો, એટલે કે મોટી ઉંમરના વૃદ્ધ કોઈ હશે, એ અહીંયા સૂતેલા હતા. એને જઈને ત્યાં ઇન્જેક્શન ફટકારી દીધું, અને ડોસાએ તો કાંઈ રાડું નાખી છે. બધા જરા જરા હસી પડે છે. બાબુ આંખ ખોલે છે. ચંદુ કહે, અરે બાબુએ આંખ ખોલી, બાબુ બાબુ. કૃપાશંકર કહે, બાબુ દીકરા કેમ છે તને? કાશીએ કહ્યું, એટલે કાશીફાઈભાઈએ કહ્યું, પાણી આલું ભાઈ કે પાણી તને આપું? ભાઈલા પાણી જોતું હોય તો કે ને ભાઈ. હરિલાલ કહે, હવે શાંતિ આપો. બાબુ ચકડ વકડ આંખો ફેરવે છે, પછી બેઠો થવાનો પ્રયત્ન કરે છે. અહીં છે એ પ્રયત્ન, એટલે કે ટ્રાય કરે છે કે ચલો હવે હું ઊભું થવાનું કરું. ઊભો રે, તને બેઠો કરું, બધા બાબુને બેઠો કરે છે. કાશી પાછળ તકિયો મૂકી આપે છે. કાશી કહે છે કે હાલો તને પાછળ છે હવે એ તકિયો મૂકી આપું કે જેનાથી તને હજી કમ્ફર્ટેબલ ફીલ થાય. હરિલાલ કહે, કેમ છે બાપુ તને? સારું છે ને હવે બધું? બાબુ કહે, હરિ કાકા. એટલે હરિલાલ કહે, હા બાબુ હું હરિ કાકા છું, કેમ છે તને? તને હવે સારું છે ને? એટલે બાબુ કહે, સારું છે હરિ કાકા, પણ કેડમાં જરા જરા દુખે છે, એટલે કે અહીંયા કમરનો જે ભાગ છે ત્યાં જરા જરા દુખે છે. આ જમીન પર પટકાણો એની પછડાટ વાગી ગઈ, કે જમીન ઉપર ત્યાં ભટકાણો ને એટલે કે પૈડો ને ત્યાં જરાક એની પછડાટ વાગી ગઈ. કૃપાશંકર, જમીન પર ભટકાણો? કાશી કહે, બહુ વાગ્યું છે ભાઈ, એટલે કે બહુ તને કઈ લાગ્યું તો નથી ને? હળદર મીઠું ગરમ કરીને લગાડી દો, કે જ્યારે પણ નોર્મલી લાગતું હોય ત્યારે લોકો છે એ મોઢમાં લાગ્યું હોય તો હળદર અને મીઠું લેપ કરી અને લગાડી દેતા હોય. બાબુ કહે, ના બા એની કંઈ જરૂર નથી, મટી જશે એ તો, કે એને કાંઈ જરૂર નથી, શાંતિ રાખ મટી જશે. હરિલાલ કહે, અરે તું પટકાણો ક્યાંથી, કે તું આ રીતે પડી કેવી રીતે ગયો એમ એ નથી ખબર પડતી? તું તો અહીં જ હતો, અમે તો તને, તું તો હમણાં અહીંયા જ હતો. કૃપાશંકર કહે, તને જરા જોબો આવી ગયો હતો, એટલે કે તને જરાક આમ જોલો કહીએ ને આપણે, જરાક નીંદરથી આમ આરામ કરવાનું ના હોય એવી રીતે જોકો કહેવાય, કે થોડીક વાર માટે છે એમ નીંદર આવી ગઈ હોય એવું. અરે કહું છું, જરા ગરમ મસાલો નાખીને બાબુને માટે ચા બનાવી લાવો ને. બાબુ કહે, હા બા ચા બનાવી આલ, કે હવે તો મને ચા બનાવી દે ને. ટાઢા બોળ વાદળાને કારણે જરા શરદી થઈ ગઈ છે અને માથું પકડાયું છે, એટલે કાશી છે એ જાય છે. ચંદુ કહે, વાદળા? સીને વાદળા, એટલે કયા વાદળા એમ? બાબુ ભાઈ, બાબુ ભાઈલા, તું સીની વાત કરે છે? આ કેની વાત કરવા માંડો છો તું? આ તારું મગજ તો ઠેકાણે બેકાણે છે કે નહીં? બાબુ, આકાશના વાદળા ભીના ભીના, એમાંથી દેવદૂતો પસાર થઈ ને મને અહીં પાછો લાવ્યા, કે ત્યાંથી દેવના જે દૂત હતા ને, દેવના દૂત
મેસેન્જર્સ એ લોકો અહીંયા મને પાછું લાવ્યા છે ભીના ભીના વાદળાની વચ્ચેથી. હરિલાલ કહે, દેવદૂતો બાપુ, તારું ભમીતું ગયું નથી ને, તારું ચસ્કીતું ગયું નથી ને, આ બધી શું વાતું કરે, કયા દેવદૂતો ને કયું વાદળ ને ક્યાંથી તું આવ્યો છો? બાપુ કહે, ભમી ગયું તું, અરે સ્વર્ગની કઈ જ મજા હતી, આહા હા, હરી કાકા આપણું તો મગજ જ કામ ન કરે, કે આપણું મગજ જ કામ ન કરે કે એવા અલગ ટાઈપના વાદળા હતા. ચંદુ કહે, તે તું સ્વર્ગે જઈ આવ્યો બાબુભાઈ, કે તને સ્વર્ગમાં જવાનો ચાન્સ મળી ગયો હેવનમાં? બાબુ, તઈ તો શું ને યાર, અહીંયા સ્વર્ગમાં તો જોઈ આવ્યો. હરિલાલ કહે, જરા માંડીને વાત તો કર, સ્વર્ગ કેવું હોય છે બાબુ, કે તો ખરા કે સ્વર્ગ કેવું હોય છે? બાબુ કહે, અરે શું વાત કરું હરિ કાકા, કહું છું ને કે આપણું મગજ કામ ન કરે, આપણે અહીંયા કાંઈ વિચારી ના શકીએ એવું સ્વર્ગ હોય છે. હરિલાલ, પણ તું ગયો તો કેવી રીતે, કે તું ત્યાં ગયો તો કેવી રીતે, એ કહે ને કે કંઈક રીત તો હશે ને ત્યાં જવા માટેની. એટલે બાબુ, આજ સવારની વાત, નવેરીમાં પેશાબ કરીને ઘરમાં આવ્યો, ત્યાં અચાનક મને મૂંઝારો થયો ને ડબી પડ્યો, એટલે કે ત્યાં જ મને જરાક મૂંઝવણ થઈ અને હું પડી ગયો. પછી તો રોતા મા બાપ વચ્ચેથી પાંખો વાળા બે દેવદૂતો મને ફૂલની જેમ ઉંચકીને લીધો ને મંડ્યા આકાશમાં ઉડવા લાગ્યા. હું તો ટગર ટગર ડાબા જમણી દેવદૂતોની સામે જોયા કરું, આમ જોઉં આમ જોઉં. મેં કીધું, અરે ભાઈ, મને આમાં આકાશમાં કઈ તરફ લઈ જાઓ છો? એક દેવદૂતે હસીને કીધું કે સ્વર્ગમાં. ટાઢા બોળ વાદળમાંથી સર સર ઊંચે ને ઊંચે અમે ઉડતા હતા. મને બે ચાર છીકો આવી ગઈ. દેવદૂતોએ મારા હાથ બાવડામાંથી ઝાલેલા, બાવડામાંથી એટલે કે જ્યાં બગલના ભાગ હોય ત્યાંથી અહીંયા પકડેલા હતા. મારું નાક લૂવું સી રીતે છીકો આવવા માંડી, હચી હચી, આ નાક હવે લૂવા કેવી રીતે, મારો હાથ તો બે પકડી લીધા હતા દેવદૂતોએ. કાશી ચાલીને આવે છો એટલામાં તો લે ભાઈ, આ સૂંઠ નાખીને બનાવી છે, ગરમ ગરમ પી લે. બાપુ કપ લે છે, રગાબીમાં ચા કાઢી જરા ફૂંક મારી બે ઘૂંટડા ભરે છે. ચંદુ કહે, પછી શું થયું ભૈયા? બાબુભાઈ, એટલે શું થયું પછી ભૈલા, કે તો ખરા. બાબુ કહે, હા આપણે ક્યાં સુધી આવ્યા હતા? રૂપાશંકરને છીંક આવી, કાશી છીંક આવી, ગરમ ગરમ ચા પી લે ઝટપટ શરદી મટી જશે. કૃપાશંકર, અરે આવતાની વાત નથી, એટલે અત્યારની વાત નથી, આ તમને હું કહું છું ને તે, આ તો સ્વર્ગની વાત છે. એટલે કાશી કહે, હે સ્વર્ગની વાત? ચંદુ કહે, તો પછી કાશી ફઈ તમે બે હો, કે તમે અહીંયા મારી બાજુમાં બેસો, ચલો હું તમને કહું કે શું હતું ત્યાં. આપણે બાબુભાઈ તો સ્વર્ગમાં જઈ આવ્યો દેવદૂતોની હંગાથે, કે એની સાથે સાથે એની સાત સંગાથે, હું આપણે તો ત્યાં સ્વર્ગમાં જઈ આવ્યા. તમે સાંભળો, હા તો પછી બાબુભાઈ આગળ બોલો ને. બાબુ કહે, હા તો વાદળાની ઠંડકથી મને છીંકો આવી, એટલે હું તો છીંકમાં કરતો હતો, મારા હાથ તો છૂટા નહોતા, કે મારા હાથ તો એમણે બે પકડી લીધા હતા. નાક લૂવું કેવી રીતે? અરે કાકા, હજુ આવું વિચારું છું ત્યાં તો ફટ કરીને એક અપસરા ઉડતીકને આવી પહોંચી, એટલે કે પહોંચી અને એના રેશમી લુગડાથી મારું નાક લૂછ્યું, કે રેશમના મુલાયમ કપડાથી મારું નાક લૂછી નાખ્યું, હું તો મૂંઝાઈ ગયો, કે મને તો આમ મૂંઝવણ થવા માંડી. અને જ્યારે એના મોઢા સામે જોયું ત્યારે તો ડિંગ જ થઈ ગયો, કે ત્યારે તો આશ્ચર્ય થઈ ગયો કે શું બ્યુટીફુલ છે, આ તો આમ ચક થઈ ગયો. ચંદુભાઈ, ખરેખર ખરે એ કોણ હતું? અરે એ તો આપણો દેવલો હતો. દેવલો? બાબુ હા, દેવલો, ઓલા ખારા ગોઢાના મેળામાં બૈરીના કપડાં પહેરીને પટિયા પાડી નાચતો નહોતો, કે બાયડીના કપડાં પહેરે અને વચ્ચેથી આમ પટિયા પાડ્યા હોય, વાળમાં બે બાજુ પાર્ટીશન કરેલા હોય ને, અને અહીંયા એ નાચતો ના હોય, નાચે તે એ ચોથી ચોપડીમાં મારા ભેગો ભણતો હતો, એ ફોર્થ સ્ટેન્ડર્ડમાં તો ત્યારે મારા ભેગો જ ભણતો હતો, ચોપડી એટલે કે સ્ટેન્ડર્ડ. ચંદુ કહે, હા હા દેવલો,
પેલો નરસિંહનો છોકરો, ઓલા નરસિંહભાઈ છે એનો છોકરો હરિલાલ, નરસિંહનો છોકરો તો 2 વર્ષ પહેલા મરી ગયો હતો. નરસિંહનો છોકરો છે એ 2 વર્ષ થઈ ગયા, એ પહેલા જ એ તો મરી ગયો હતો. કૃપાશંકર એને એરું આપડ્યું હતું, એને કંઈક એવો કંઈક તકલીફ થઈ ગઈ હતી. બાબુ હા હા, એ જ દેવલો સ્વર્ગમાં અપ્સરા થયો છે કે અહીંયા જઈને એ અપ્સરા થઈ ગયો છે ભાઈ. હવે તો મેં કીધું, દેવલા તું અહીં ક્યાંથી? તો કે તમારું નાક લુવા આવી છું બાબુ ભાઈ. એ તો એવું બોલતો હતો કે તમારું નાક લુવા માટે આવી ગઈ છું ભાઈ, અહીંયા લૂછવા માટે. મારું નામ હવે દેવાંશી છે, સ્વર્ગમાં અપ્સરા છું. ના, મેં એનું તો બદલી ગયું, આ દેવલામાંથી દેવાંશી થઈ ગયું અને પાછી એ સ્વર્ગમાં અપ્સરા થઈ ગઈ. હરિલાલ, અરે મારો બેટો દેવલો કેવું પડ્યો ચંદુ? પછી બાબુ પછી શું? દેવલો માળો રૂપ રૂપનો અંબાર લાગે હો, એટલે એક નંબરનો બ્યુટીફુલ લાગે ભાઈ. ભાઈ આ તો બહુ જ સરસ લાગતો હતો, સુંદર એકદમ. ચંદુભાઈ, અહીંયા તમને અંગ્રેજી પણ સારું એવું જ શીખવા મળશે હો. એ તો મારું નાક લૂછીને અંતર ધ્યાન થઈ ગયો કે તો આહા, એને તો બહુ ગમ્યું, મને તો કંઈક એવો હરખ થાય. પછી તો દેવદૂતોએ મને સ્વર્ગના બગીચામાં ઉતાર્યો, ત્યાંથી મને તો ગાર્ડનની અંદર રાખ્યો, બગીચામાં ઉતાર્યો. ભાત ભાતના ઝાડ તમે જુઓ તો નત નવા નવી નવી વેરાયટી વાળા અહીંયા તો તમને ઝાડ જોવા મળે, વેલા ફૂલ. એક જુઓ ને બીજો ભૂલો, એક જુઓ ને બીજો ભૂલો, કઈ પાણીના ફુવારા ઉડે ને મધ મધાટ આવે. અરે કઈ મન ડોલી જાય આપણું તો, કે વાહ અહીંયા તો મજા આવી જાય, કે કેટલું મસ્ત એવું અહીંયા તો સીનરી હતી કે મજા પડી જાય. બગીચામાંથી ચાલતા ચાલતા અમે એક મોટા મહેલમાં દાખલ થયા. ઠાઠ દરબાર ભરેલો ભરેલો તો, સિંહાસન ઉપર ઇન્દ્ર રાજા બિરાજેલા. નાચગાન ચાલી રહ્યા, એટલે ત્યાં તો નાચગાન ચાલી રહ્યા હતા. પણ હું દાખલ થયો કે તરત નાચગાન બંધ થઈ ગયા. હરિલાલ, બંધ? બંધ કેમ કરી દીધા? બાબુ તમે સાંભળો તો ખરા હરિકાકા, કે હરિકાકા તમે જરાક શાંતિ તો રાખો, હમણાં કહું છું. ચંદુ, નાચગાન બંધ પછી બાબુ આપણને જોઈને ઇન્દ્ર રાજા તો ફટ ઊભા થઈ ગયા. ગયા એટલે કે ગયા, સામા પગલે હરખ ભેર આવ્યા. આવો બાબુરાજ એમ કહીને બાથમાં ભેટ્યા, એટલે એમ કરીને હગ કર્યું ગળે મહિલા. આંખમાં હરખના આંસુ આવી ગયા. ચંદુ, કોની આંખમાં બાબુ? બાબુ અમારા બંનેની આંખમાં, કે અમને બંનેના આંખો છે એ અશ્રુથી વહેવા લાગી, અમારા ખુશીના આંસુ આવી ગયા હતા. હરિલાલ, ઇન્દ્ર રાજા રડી પડ્યા? બાબુ, હા અમે બંને રોઈ પડ્યા. બસ એમ જ કુદરતી રડવું આવી ગયું. પછી તો મને એમની પાસે સિંહાસન પાસે બેસાડ્યો ને આંખના ઈશારે ફરી ટાક ધીન ધીન શરૂ થયા, એટલે કે પાછો ડાન્સ શરૂ થયો. ત્યાં નાચતા હતા ને નાચગાન કરવા વાળી અપ્સરાઓને. ચંદુ, એ લોકો કેવા ગાયન ગાય, એ કેવા પ્રકારના ગીત ગાતા હશે એ તો કે મને, કેવું ડાન્સ કરતા હશે? બાબુ કહે, આપણા જેવા જ મળી, એકદમ સુરીલા ગાયન, એકદમ આમ તમારું મન અટ્રેક્ટ થઈ જાય એવા મસ્ત એવા ગીત ગાતા હતા. ગાનાર હતો પાછો આપણો દેવલો જ હતો. એણે કયું ગાયન ગાયું હતું ખબર છે? મારી વેણીમાં 4-4 ફૂલ, અંબોડલે સોહે સુહામણી જુલ. આવા તો ગીત ગાય કે વેણીમાં 4-4 ફૂલ છે ને અંબોડા વાયરા છે ને એની અંદર આમ ઝૂલ લટકે છે ને વાહ વાહ શું મીઠાસ ને હલક. અને મારો દેવલો ચંદુભાઈ એવો જ રૂપાળો લાગે, રૂપ રૂપના અંબાર જેવો, ખારા ગોઢાના મેળામાં જેવો લાગતો હતો ને એ બોજ. કપાળમાં નાની ઢીલડી, એટલે કે કપાળ ઉપર નાનકડું ટપકું, આંખમાં આંજણ, હોઠ પર લાલી એટલે કે લિપસ્ટિક, અને પાટિયા પાડેલા આમ પાછળ લટકતા છેડાવાળું રેશમી સાડલો પહેરેલું, એકદમ સરસ મજાનો આમ પાછળ લટકતો એવી દક્ષિણી સાડી પહેરેલી. વાહ, શું એની અદા, શું એના ઈશારા. બીજી બધી અપ્સરા એની પાસે ઝાંખી લાગે, કે બીજી અપ્સરા હતો પણ એની પાસે તો તમને બધી જ ડલ લાગે કે ઓ આના જેવું તો સરસ કોઈ નહીં.
હરિલાલ ઇન્દ્ર રાજાએ ખાલી નાચગાન જ દેખાડ્યા કે ભોજન ભોજન એમ, કે કઈક જમાયડું બમાયડું કે શું? બાબુ કહે, જમ્યા વગર તો ઇન્દ્ર રાજા જવા દે. શું વાત કરો છો હરિકાકા, નાચગાન બંધ થયા એટલે? ઇન્દ્ર રાજા કે, હાલો બાબુરાજ જમવા પધારો. તરત ઇન્દ્ર રાજાએ કીધું કે બાબુરાજ આવી જાઓ જમવા માટે. ચંદુ કહે, એ ઇન્દ્ર રાજા તને બાબુરાજ કહીને બોલાવે, કે તને ઇન્દ્રરાજ છે ત્યાં તને બાબુરાજ કહીને બોલાવતા હતા? બાબુ કહે, તઈ એ તો સ્વર્ગની એક રસમ કહેવાય, ત્યાં બધા લોકોને એવી રીતે જ બોલાવવામાં આવે. તમે જાઓ ને તો તમને ચંદુરાજ કહે, હરિકાકા જાય ને તો એમને હરિરાજ કહીને બોલાવે, એ રીતે મને પણ બાબુરાજ કહે. કૃપાશંકર, જમવામાં શું રસોઈ હતી બાબુ? બાબુ કહે, છુટ્ટું ચૂરમું વળી, એટલે એમાં છુટ્ટું ચૂરમું હતું. ઉપર છે એ ધાર કરીને ચોખ્ખા ઘીને અને પીરસનારો પાપડો દેવલું, સૌ દઈ દઈને ખવડાવે એટલે સોગન આપે કે ખાને ખા ખાને ખા. કૃપાશંકર, અરે પણ એના હાથમાં આપણા બ્રાહ્મણથી ખવાય? આપણે તો બ્રાહ્મણ છીએ, બ્રાહ્મણ લોકો કંઈ એના હાથમાં થોડું ખાતા હશે? બાબુ, એ ભેદભાવ સ્વર્ગમાં ન હોય, સ્વર્ગમાં કોઈ પણ પ્રકારના કાસ્ટિઝમના ના હોય કે એ બ્રાહ્મણ છે ને આપણે ઓલા છે ને આપણે ઓલા છે ને, એ પ્રકારના ભેદભાવ જ ના હોય. અને દેવલો, એ તો હું એને ઓળખતો એટલે કહું છું, બાકી એનું નામ તો દેવાંશી હતું. સ્વર્ગમાં એનું એટલું બધું માન, ઇન્દ્રરાજા એના પર ચાર હાથ, દેવાંશી શું કહેશે ને શું કરશે? એ દેવાંશી આમ બીજા કોઈને તો જમાડે પણ નહીં, કે કોઈને જમાડે નહીં ત્યાં બોલાવીને. આ તો ઇન્દ્ર રાજાને એના ઉપર ચાર ચાર હાથ હતા. હરી, બાબુ જમવામાં ફરસાણ શું હતું? કે ભાઈ કાંઈક ફરસાણે હશે ને? બાબુ, અરે હરી કાકા, વાલ ફર્સ્ટ ક્લાસ, એકદમ એક નંબરના. આપણા મૈયા કરજગના હાથની જ રસોઈ જોઈ લો, આંગળીઓમાં હજીની સોડમ આવે છે, કે હજીની સુગંધ આવે છે, એટલું સરસ બનાવ્યું હતું. બે વખત આંગળીઓ શું કહે છે ઉડી ગઈ છે, એ સ્વર્ગલોકની સુડમ કઈ અહીં ધૂળલોકમાં કે આ કાંઈ પૃથ્વીલોક સુધી થોડી કાંઈ એની સુગંધ આવતી હોય? હરિલાલ કહે નિશ્વાસ સાથે, મણિયા કરજોક જેવા અવ્વલ નંબરના રસોઈ ગયા અને એ ખાવા પીવાના આવી ગયા, કે હવે તો એ જે એક નંબરના રસોઈયા હતા ને જે સરસ મજાનું ખાવાનું બનાવતા હતા, એ પણ હવે ગયા છે, અને હવે તો આ ખાવા પીવાના દિવસો પણ ગયા. કૃપાશંકર, ઉપર ધારના તો સપના રહી ગયા, અને ઉપરથી જે ધારનામ ઘી નાખતું હોય ને એ તો સપના જ થઈ ગયા. બાકી આ ચંદુના દાદા ગુજરી ગયા હતા ત્યારે એની પાછળ 24 ગામની નાત થયેલી, કે જ્યારે ચંદુ છે એના દાદા ગુજરી ગયા હતા ત્યારે 24 ગામ ભેગા કરી અને ગામ જમણ કર્યું હતું. અત્યારે તો કોરોનાના સમયમાં તો કોઈને ભેગા જ કરવાના નથી. શું ઘી ખાધા છે એ વખતે? હરિલાલ કહે, ઘીની ક્યાં વાત કરો છો મોટા ભાઈ, તેલ પણ ચ્યાં મળે છે? એ કે તેલ પણ હવે ક્યાં જોવા મળે છે ખાવા? કાશી કહે, તીમાં તો મારો બાબુ રોજ કકડાટ કરે છે, એટલે એમાં જ તે મારો બાબુ છે ને રોજ કકડાટ કરે છે કે હવે મોર્ય સારી પેઠે પઠે તેલવાળા શાક ખાધેલા ને ખાણ બાફણા જેવા શાક ચાથી ભાવે, કે પહેલાં તો આ તેલવાળા સ્પાઇસી અને ઓઇલી ખાધેલા હવે છે એ આ પ્રકારના ક્યાંથી મળે? બરાબર, અત્યારે તો બાફલા જ બધાને ખાવા હોય કે બાફી બાફીને ખાય, એમાં કાંઈ વઘાર બગાડ તો કરે નહીં, હવે ક્યાંથી ભાવ? બાબુ કહે, આ તો એટલે તો મારે પાછા તો નહોતું આવું બા, મારે નહોતું આવું પાછું ત્યાં, એટલી મજા આવતી હતી. ચંદુ કહે, તો પછી પાછું કેમ આવ્યો બાબુભાઈ? કે બાબુભાઈલા તો પાછું કાંઈ આવ્યું એ મને કહેતું પહેલાં. બાબુ, આવરદા બાકી હશે બીજું શું, કે હજી બીજા દિવસો જોવાના બાકી હશે. જમી લીધા પછી ઇન્દ્ર રાજાએ બંગલામાં બંગલા પાન એક પોતે ખાધું ને એક મને આપ્યું. પાને આપ્યું એટલું મસ્ત મજાનું મીઠું પાન. ચંદુ કહે, ઇન્દ્ર રાજા પાન ખાય? બાબુ કહે, શું કામ ન ખાય, ખાય તો ખરા ને શું કરવા ન ખાય, એમને શી ખોટ હોય, એ તેમને શું કહે ખોટ હોય? આ સાંભળ ચંદુભાઈ, પાન ખાઈને થોડી વાર અમે વાતું કરી, પછી ઇન્દ્ર રાજાએ કીધું કે જાઓ બાબુરાજ દેવાંશી આરે થોડો આરામ કરો, પછી દેવદૂતો તમને મૂકી જશે. મેં કીધું કે ક્યાં મૂકી જશે?
તો કે પૃથ્વી લોકમાં મેં કીધું કે ત્યાં હવે કસ રહ્યો નથી, કે ત્યાં હવે મને કોઈ પણ પ્રકારનો રસ રહ્યો નથી, મારે તમારી સાથે જ રહેવું છે, આપની મહેરબાની, તમારી મહેરબાની, તમે મને અહીંયા રાખો ને, હોય તો અહીં જ કંઈક નાનું મોટું કામ આલો, કંઈક નાનું મોટું કામ દઈ દો ને મને, આ દેવો મારો નાનપણનો ભાઈબંધ છે, અમે સાથે ભણતા સાથે રમતા, અમારા દિલ ઇન્દ્રરાજાએ હસીને કીધું કે મારાથી કશું અજાણ્યું નથી બાબુરાજ, આ દેવાંશીની મનોકામના પૂર્ણ કરવા તો તમને અહીં મહેમાન ગતિએ તેડ્યા છે, કે આ દેવાંશીના મનમાં હતી એની મનોકામના હતી, મનથી એ તમને ઈચ્છતી હતી એ જ પૂર્ણ કરવા માટે તમને અહીં તેડ્યા છે. ચંદુ કહે, દેવાંશીની મનોકામના? બાબુ કહે, હા, એકવાર દેવાંશીના નાચગાનથી ઇન્દ્રરાજા પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા. એટલે હવે એમાં બીજી સ્ટોરી ઉમેરે છે. બોલ દેવાંશી, જોઈએ તે માંગી લે. દેવાંશીએ તો કીધું કે મારો બાળપણનો જીગર જાન, એટલે કે બેસ્ટ ફ્રેન્ડ છે એ બાબુ છે, એને બહુ યાદ આવે છે, એને તેડાવો બસ, કે એને અહીંયા બોલાવો ને બસ. ઇન્દ્રરાજાને આવું કીધું. ચંદુ કહે, આનું નામ દોસ્ત કહેવાય, કે આનું જ નામ દોસ્ત કહેવાય, સાચો મિત્ર એને જ કહેવાય, બાકી હાલ તો ક્યાં કોઈ સાચા મિત્ર મળે જ છે. બાબુ કહે, દોસ્ત એટલે? એટલે શું ફ્રેન્ડ એટલે? વિદાય વેળા અર્ધા આકાશ સુધી મૂકવા આવ્યો, કે અડધું આકાશ હતું ને ત્યાં સુધી તો એ મને મૂકવા આવ્યો, આંખમાંથી આંસુમાંય નહીં, કે આંખમાંથી આંસુ પણ એના સમાતા નતા, બથમાંથી છૂટો જ ના થાય, આમ હક કરીને રેખું તો ત્યાંથી છૂટો જ ના થાય. મેં કીધું હું જરૂરથી પાછો આવીશ, દેવા તું છાનો રે, પણ એ હિપકા ભરી ભરીને રોવા માંડી પડ્યો. મને તો ગળે ડૂમો જ બાજી ગયો. ઓ કે અરમા, હવે શું થશે? જતા જતા મારી સામે ટગર ટગર જોઈ રહ્યો, પછી દોડીને મારી પાસે આવ્યો, બોલ્યો, બાબુ પૂન કરજે, એટલે કે પુણ્યના કામ કરજે બાબુ, હવે તો તું પુણ્યના જ કામ કરજે જેથી ફરી મળી શકાય, પુણ્યના કામ કરીએ પછી સ્વર્ગમાં આપણે જઈ શકાય, હું તારી વાટ જોઈશ. કાશી, સાચું છે, પુન કર્યા વિના કઈ સ્વર્ગે જવાય, કે પુણ્ય ન કરીએ તો સ્વર્ગે ક્યાં જવાય? કૃપાશંકર, આ આપણે આખો જન્મારો સંસારમાં કીડાની જેમ જીવ્યા કરીએ છીએ, સ્વર્ગમાં સુખ આપણા ભાગમાં ક્યાંથી આવે? કે આપણે હવે કીડાની જેમ રહીએ છીએ તો સ્વર્ગના સુખ આપણા ક્યાંથી આવે? હરિલાલ કહે, અરે પણ મારો દેવલો એને તો સા પુન કર્યા છે કે સ્વર્ગ મળી ગયું. આ હું 40 વર્ષથી ગાયત્રીની ઉપાસના કરું છું, ગાયત્રી માતાજીની 40 વર્ષથી ઉપાસના કરું છું, ત્રિકાલ સંધ્યા કરું છું, તાવમાં સસડતો હું તોય સ્નાન સંધ્યા છોડ્યા નથી, કે ક્યારે પણ નાવાનું નહીં, કે સંધ્યા ટાઈમે ભગવાનને યાદ કરવાને એ છોડ્યા નથી. પૂછો મોટા ભાઈને, કે પૂછી લ્યો તો મોટા ભાઈને. કૃપાશંકર, મારાથી ક્યાં અજાણ્યું છે? કાશી, હરિભાઈ ધર્મ કર્મમાં પહેલેથી જ કડક નિયમ વાળે, એટલે કે ધર્મમાં ને એમાં કર્મમાં તો બિલકુલ ના ચાલે, પહેલેથી કડક નિયમ વાળા છે, એ રીતે નિયમ લીધેલો એ જ પ્રમાણે કરે. હરિલાલ, આટલું બધું પુન કરીએ છીએ તોય આપણને તો સ્વર્ગ નથી મળતું. બાબુ, એ ખરું હરિકાકા, પણ આ પુણ્યની વાત તો બીજી જ છે. ચંદુ, એટલે ધર્મ કર્મ એ પુણ્ય ના કહેવાય? કે આપણે જે ધર્મ કરીએ છીએ, સારા કર્મ કરીએ છીએ, એને પુણ્ય ના કહેવાય? બાબુ કે, કહેવાય એક રીતે જોઈએ તો, હા હા કહેવાય ને, એક રીતે જોઈએ તો કહેવાય, પણ હું કહું છું એ એક જુદી જ બાબત છે, આપણને તો ખબર હોય ન પડે ને મોટું પુન આપણા હાથે થઈ જાય. ચંદુ કહે, પણ ખબર પડ્યા વિના તો પુન કેવી રીતે થાય, કે કેવી રીતે એવી રીતે પુણ્યનું કામ થઈ જાય આપણાથી? બાબુ, તારે એ જ એક મોટો ભેદ છે, આ એક જ તફાવત છે, તમે પુન કરો છો એવી ખબરે ન પડે ને પુન થઈ જાય. હરિલાલ, મારું કંઈ સમજાતું નથી, એટલે કે સાલું કંઈ સમજાતું નથી, કે આ શું કહેવા માંગસ? બાબુ, જુઓ તમને મારો જ દાખલો આપું, સ્વર્ગમાં ભોજન પછી આરામ કરતો હતો ત્યારે દેવલાએ મને ફોડ પાડીને વાત કરેલી, ઇન્દ્રરાજાએ દેવલાને વચન આપેલું એકવાર મને સ્વર્ગમાં લાવશે,
પણ હવે સ્વર્ગમાં એમને એમ પૂન કર્યા વિના તો કોઈને કેવી રીતે લઈ આવે? કે એકવાર એને વચન આપેલું હતું તો એને લઈને આવ્યો, પણ હવે વારે વારે કેવી રીતે લઈ આવે? ચંદુ કહે, સાચી વાત બાબુ. હવે વસ્તુ એમ બની ગઈ કે ચંદુભાઈ, કે હું આજે સવારે નવેરીમાં પેશાબ કરવા ગયો. પેશાબ કરતા અચાનક મારું ધ્યાન ગયું ને ચમકીને બે ડગ, એટલે કે બે ડગલા છે, પાછળ ખસી ગયો. બચારી એક કીડી પલળીને મરી જાત, કેમ કે પેશાબમાં કીડી છે એ તો બિચારી મરી જ જાય. હવે આ તો એક પૂન થતા થઈ ગયું ને કીડી પછી કૃપા શંકર, એનો એ બિચારીનો જીવ છે ને, કે એ બિચારી એનો એ જીવ તો છે ને બાબુ. આ પછી હું ઘરમાં આવ્યો, ખાટલામાં બેસવા જાઉં છું ત્યાં ઢબી પડ્યું. જરા અટકીને દેવલાએ મને કીધું કે બાપુ, તારા હાથે આજે પૂનનું કામ થતાં થઈ ગયું, એને કારણે તું સ્વર્ગમાં એક દાડાનો, એટલે કે એક જ દિવસનો મહેમાન છો, એક જ દિવસ રહી શકીશ ત્યાં, અને આપણે મળી શક્યા માટે પૂન કરજે. પણ જો જે કરવા ખાતર ન કરીશ એનો વિચાર નહીં કરવાનો, એમ જ થવું જોઈએ કુદરતી, કે ભગવાન જે રીતે કરે એ રીતે થવું જોઈએ. હરિલાલ, મારું બેટા આ તો ભારે અઘરું કહેવાયો, કે આ તો બહુ અઘરું કહેવાય. પૂન આપણે કરવાનું નહીં, એટલે પૂન્ય આપણે કરવાનું નહીં. કૃપાશંકર, એની મેળે થવું જોઈએ ને, એની પોતાની જાતે જવું જોઈએ. આપણે વાત કરી કે બાબુ છે એ આ દેવલો કુદરતી ગાતો નાચતો હતો, એમાં એને મજા પડતી હતી. કુદરતી જ એને એવું હતું કે ભગવાનનું કરિયર જ, કુદરતનું કરવાનું જ એ હતું કે એ આ રીતે નાચગાન કરતો હતો. ભણતો ત્યારે શું, ગાવાનો એને ભારે શોખ હતો, કે નાનપણથી જ એને પોતાને એક ગાવાનું, નાચવાનું આ બધી એને ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી એના માટે. પણ કુદરતી આ એમાં એને સ્વર્ગનો મોભો મળી ગયો, એટલે એમાં ને બાઈને સ્વર્ગે જવાનું થઈ ગયું. હરિરાય કહે, એલા બાબુડે તું શી વાત કરેશ, આ વાત કઈ કરસ તું એમ? માણસ નાચગાન કરે એમાં સ્વર્ગ મળી જાય? બાબુ, હા, પણ એ કુદરતી હોવું જોઈએ. હરિકાકા, એટલે ભગવાન જે કરે કુદરતનું જે કરવાનું છે એ પ્રકારે હોવું જોઈએ હરિકાકા. હરિલાલ ઊભો થાય છે, આપણે તો આમાં કાંઈ ન સમજીએ, આમાં આપણને કાંઈ સમજાય નહીં. હું જાઉં ત્યારે મોટા ભાઈ અને હવે બાબુને આરામ કરવા દો, જતાં જતાં બગડે છે. પૂન એમ, એટલે કે પુણ્ય કંઈ આવી રીતે થતા હશે, એમ થવું જોઈએ. કુદરતી, મારું વાલું એ તો કેવી રીતે થાય, કે મારું વાલું એટલે કે મારું સાલું આ કેવી રીતે થાય, એ કાંઈ સમજાતું નથી. ચંદુ કહે, ચાલો હું ઉપડું ભાઈ બા. બાબુભાઈ આવજે, બાબુભાઈના આવજે. હવે બાબુ કહે, હા આવજે ચંદુભાઈ. કૃપાશંકર કહે, બાબુ તું આરામ કર, થાક્યો પાક્યો. પછી બધા જાય છે. કાશી કહે, હાલો હું એ લાપસીનું આંધણ મૂકી દઉં, કાં તો હું પણ હવે લાપસી બંધાવી દઉં, બનાવી નાખું. એ પણ જાય છે. બાબુ આટા મારે છે, પછી કાને જનોઈ ચઢાવે છે. પુણ્ય કરવાનું પણ એનો વિચાર કરો નહીં કરવાનો, કે પુણ્ય કરવાનું પણ એનો વિચાર નહીં કરવાનો ક્યારેય પણ. થઈ જવું જોઈએ કુદરતી, કે ભગવાન જે રીતે કરાવે એ રીતે છે, એ પોતે કુદરતી રીતે જો એ પોતે પુણ્ય કરી લે છે, આપણે જાણતા અજાણતા એક હાથથી પુણ્ય કરતા તો બીજા હાથને પણ ખબર ના પડવી જોઈએ, તે રીતે જ્યારે પુણ્ય કરવામાં આવે છે ત્યારે જ એ ભગવાનને પસંદ હોય છે, અને એ પુણ્ય આપણે ભેગા કરીએ છીએ. વિચારમાં ને વિચારમાં તે પોતે જાય છે. લાભશંકરના આદર્શ એકાંકીમાંથી લેવામાં આવેલ આ એકાંકી છે કુદરતી. ફરીથી આવા જ વિડીયો સાથે ફરી મળીશું.